આક્રોશ જોવા મળ્યો હતો અને દૂધ મંડળી બહાર દૂધ ડોળી વિરોધ પ્રદર્શન કર્યો હતો. છેલ્લા બે દિવસથી બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામે દૂધ ઉત્પાદક મહિલા મંડળીમાં દૂધ ભરનાર પશુપાલકોને ગયા વર્ષ કરતાં બોનસ ઓછું આવતા ગ્રાહકો વિફરેલ છે અને મંડળીના હોદ્દેદારોએ ઉધડો લીધો છે અને બરોડા ડેરી સંચાલિત અલ્હાદપુરા શીત કેન્દ્ર પર હોબારો મચાવ્યો હતો અને દૂધ ભરવાના સાંજના સમયે ગ્રાહકો પોતાનું દૂધ ભરવા અલ્હાદપુરા દૂધ ઉત્પાદક મહિલા મંડળી પર રોજિંદા સમય પ્રમાણે આવતા મંડળીને તારું માર્યું હતું અને કોઈ કર્મચારીઓ હાજર ન હતા અને તપાસ કરતાં મંડળી ખોલવાની નથી તેવી જાણ થઈ હતી અને આ અંગે અગાઉથી કોઈ કહેવામાં પણ આવ્યું ન હતું. દૂધ ભરવા આવેલ પશુપાલકો આક્રોશ પકી ઉઠ્યો હતો અને મંડળીમાં ભરાવા આવેલ દૂધ ભરેલા કેન મંડળીની બહાર દૂધ વેરી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. અલ્લા રખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. અમે દૂધ ભરવા આવ્યા છીએ, રોજ ડેરી ખુલ્લી હોય છે, આજે ડેરી બંધ છે. અમે 7 વાગ્યાના અહીંયા આવ્યા છીએ દૂધ ભરવા. રોજ ડેરી ખુલ્લી હોય છે, રોજ 9 વાગે બંધ થાય છે ડેરી. અને અહીંયા અમે દૂધ ઘેર લીધીને શું કરીએ, અહીંયા અમે વેરી નાખ્યું. બેન, આ જે ડેરી બંધ કરવામાં આવે છે એના લઈને કોઈ તમને જાણ કરવા? એના વિશે અમને કોઈ જાણ નહીં. શું નામ તમારું? મારું નામ વીના બેન. નસવાડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સદસ્યશ્રીઓ વતી હું નસવાડી તાલુકાની જાહેર જનતા, ભાઈઓ, બહેનો, નવયુવાન મિત્રો તેમજ બાળગોપાળ, મેં દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે આપ સૌનું આરોગ્ય તેમજ આવનાર વર્ષ સૌનું શુભ નીવડે એવી તમામ ભાઈઓ બહેનો નવયુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું. અશોક પરમાર આજે ZSTVના માધ્યમથી સર્વે કોમના લોકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. સાથે છેલ્લા 2 વર્ષ આપણે બધા આરોગ્યની રીતે એટલે કોવિડના કારણે ઘણા બધા આપણે દુઃખી થયા, ડિસ્ટર્બ થયા, પણ આ વર્ષ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે વ્યક્તિઓની રોજગારી અથવા જેના ધંધા જે પડી ભાગ્યા છે અથવા તો રોજગારી બંધ થઈ છે એવા લોકોની રોજગારી ફરી ચાલુ થાય, પગભર થાય, પોતાના ઘર માટેની જે લોકોની જે ઈચ્છા હોય બધી પૂરી કરી શકે એવું ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. અમારું જે આ સર્જન ફાઉન્ડેશન સંસ્થા જે છે, રાંટીજમાં અમે બહેનો માટે અહીંયા તાલીમ માટે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર ચલાવીએ છીએ. આ સિવાય દર રવિવારે નજીવી ફી લઈ અમે આંખની તપાસ કરીએ છીએ કોમ્પ્યુટર મશીનથી. એની સાથે જે પણ મોતિયા અથવા વેલ અથવા તો નાસુરના જે પણ દર્દીઓ નીકળે છે એ લોકોનું અમે ફ્રી એટલે કે વિના મૂલ્યે ઓપરેશન કરાવી આપીએ છીએ. બીજું, અમે શિયાળામાં એટલે કે અત્યારે ઓક્ટોબરથી અમે આખા સાબરકાંઠા અને અરવલ્લીમાં લગભગ 25 જેટલા નેત્ર નિદાન સારવાર કેમ્પ વિના મૂલ્યે અમે કરવાના છીએ. એટલે અમારી જે આ બધી કામગીરી છે એમાં પ્રાંતિજ ખાતે જે અમે આ સેન્ટર અહીંયા ચલાવીએ છીએ આંખનું, એમાં દરેક જનતા અથવા જે જરૂરિયાતવાળા વ્યક્તિઓને વિનંતી કરું કે તેઓ આ કેન્દ્રનો લાભ લે. સાથે છેલ્લા દરેકને આ નવું આવનારું નવું વર્ષ દિવાળી એના માટે શુભેચ્છા પાઠવું છું. દરેકનું નવું વર્ષ સારું જાય, સુખમય જાય, આરોગ્યની રીતે અને સંપત્તિની રીતે પણ સુખી થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વેને
નવા વર્ષના હેપી ન્યુ યર, હેપી દિવાળી,